દરેક જવાબદારી વધતી હોય કે લાખો લોકો ગલત રસ્તે ન ચડે, ગલત વાત હોય એના સુધી ન પહોંચે એનો ખ્યાલ રાખવાનો હોય છે. પણ એક મેં કાલે પહેલી વાર પોસ્ટ લખી નાખી, મને એવું લાગ્યું કે એક લેડીઝ છે અને લેડીઝને લેડીઝનો સપોર્ટ હોવો જોઈએ. બરાબર, બધા પોતપોતાની રીતે લખી છે અમારે, પણ એનો મતલબ એ છે પાછા બધા પાછા પટેલ છે, બધા પાટીદાર છે. હું છું લખવાવાળા પાટીદાર છે, મારા વિરોધી છે એ પાટીદાર છે, ઓલા બેન બોયલા છે એ પાટીદાર છે, પછી એના વિરુદ્ધ જે બોલાઈ રહ્યું છે એ પણ બધા પાટીદારો છે. બરાબર, આમાં ઓલા કે ને ખોલકા હોય ને એ હોતને આવીને લાભ લેતા હોય. કાલે ખોલકાએ મને એવી સલાહ દીધી કે હવે એને આમ નહીં કરતા, એને આમ નહીં કરતા, હવે એને જાહેર મંચ ઉપર ચડાવે તો ચડાવવા વાળાને આમ કરી નાખશું. મેં ભાઈ તમે તમારે કામ કરો ને, મેં પરિવાર અમારા પરિવારનો મામલો છે, અમે બધા લડી લઉં. પણ એમાં એ ભાઈને વાક નથી કહીને, બે બાંધે એમાં ત્રીજો ફાવે. આ હંમેશા આ બધું સાચું પડતું આવતું હોય છે. કાજલ હિન્દુસ્તાની પટેલ ધ્યાનથી સાંભળી લેજો, કાજલ હિન્દુસ્તાની પટેલ હોય કે ન હોય હું પાકી કંબાણી છું. બરાબર, એટલે કાજલ જે હોય એ તમે જાણવાની તમારી ફરજ છે, મારી નથી. મેં તો કાજલને એક શક્તિશાળી સ્ત્રીની જેમ સપોર્ટ કર્યો છે, કે એક લેડીઝને એક લેડીઝ સપોર્ટ કરતી હોય. બરાબર, કાજલ હિન્દુસ્તાનીને સપોર્ટ એટલા માટે કર્યો. હા, પણ જોવો ધ્યાનથી તમારે બધાની અંદરનો એર ઉતારો. બરાબર, મારે મગજ છે થોડુંક, બહુ નથી તમારે જેટલું, પણ થોડુંક છે. કે એણે કદાચ એ વાત કરી છે ને, પાટીદાર સમાજ લઈને વાત કરી છે ને, તો એણે ખુલીને વાત કરી છે. કદાચ એને દ્રષ્ટાંત દીધું છે ને, સાચું નહીં હોય ને, કદાચ દ્રષ્ટાંત દીધું છે ને તો હાવ કંઈ ખોટું નથી. ભલે માની લીધું કે હા વાંચવી નહીં હોય, એમાં અમુક વાતો મને ગળે નથી ઉતરી કે ભાઈ એને બધી બેનપણીઓ થઈને એટલા એટલા પૈસા ઘરમાંથી ગોતીને એને ગાડી આપી. કારણ કે 25-50 હજાર કા ઘરમાંથી જાય ને તો એ ખબર તો પડી જાય, પૈસાની ગણતરી દરેક લોકોની પાસે હોય જ. એટલે એ વાત તો મને ગળે નહોતું ઉતરી. પણ એની અંદર જે વાત હતી કે એટલી છોકરીઓ બોયફ્રેન્ડ બદલે છે ને, એટલી છોકરીઓ વચ્ચે આ બોયફ્રેન્ડ હતા તે, એવું મેં મારી નજરે જોયેલું છે. અને આમાં પ્રૂફ એ મારા મામા છે ને, ઓલા ભાઈ ગજેરા, એને ભાઈ નાખ્યા છે, જોઈ લેજો શાંતિથી. બરાબર, તમે કઈ 6 મહિનાના સાદુ પીતા દો બચ્ચાઓ નથી કે તમને ખબર ન હોય કે હું શું કહેવા માંગુ છું. અને એને ખાલી ટકોર કરી છે, સમાજની દીકરી કઈ બાજુ જાય છે. અને તમે કે નાના નથી કે નપુંસક નથી, મેલ ફિમેલમાં જ આવો છો. બરાબર, તો તમને જતા સમયે પ્રેમમાં પીડા જશો. એ એમ કહેવા માંગે છે કે પ્રેમમાં પડો, સમાજના છોકરા ક્યાંય ગયા છે આમ તેમ, અથવા તો તમે આપણા હિન્દુના છોકરાના પ્રેમમાં પડો, તમે આ વસ્તુ ન કરો, એવું કહેવાની કોશિશ કરે છે વારંવાર. મેં એને બે સભામાં રૂબરૂ જોયેલી છે અને મેં એના ઘણા વિડીયો સાંભળેલા છે. એક ભાઈ તો ન્યા સુધી વીએ ગયા મેકઅપ સુધી. ભાઈ મેકઅપ સુધી જવાનું જ ન હોય, ભાઈ પટલાણી એવી જ હોય, એ ટીપટોપ જ હોય, એ લઘર વઘર ન હોય. બરાબર, તમારી બધાની જે શાન છે ને એ ઘરની બાયું લીધે છે. તમારી ને આ બધી કાસ્ટની શાન છે, જેના માન મર્યાદા મોભા જળવાના હશે ને એની શાને એની બાયુની થઈ છે. બરાબર, જેના મનમાં વેમ હોય ને કાઢી નાખજો કે અમે કઈક સહી એમ. અને તમે ઈ જ લોકો છો, નરેશ સારે ફોટો પહેલી વાર નાખ્યો ને ત્યારે એમ કીધું તું કાગડો પત્તા હું લઈ ગયો ને ઈ ક્યાં તમે ક્યાં. અને તમે ઈ જ લોકો છો, વળી પાસે એમ હોતા લખશો કે ઘરવાળાને ગણતી નથી. આ છે ને ડબલ બોલી બોલતો સમાજ છે, એની વચ્ચે હું મોટી થઈ છું. 10 વર્ષથી એકલી મોટી થઈશ, મારા મમ્મી પપ્પા નહોતા ને ત્યારથી હું તો સમાજને સારી રીતે જોગી છે. હવે સમાજની વાત આવી ગઈ. બરાબર, હું એ જ સમાજમાં રહું છું, ગામડામાં મોટી થઈ છું. મારા પપ્પાએ દવા પીધી હતી ને 4 કલાક શેરી હું ગયા હતા. સમાજના કોઈ પણ માણસ મારી હેરી નહોતા, મારા પેટમાં 9મો મહિનો હતો ક્રિષ્ન. તો એ સમાજ જ હતો, પોલીસ કેસ છે ને એમ આપણે કેમ હારે જાવ ત્યારે કોઈ માનવતા નહોતી દેખાડી. સમાજ ક્યાં વી ગયો? સમાજ એવો હોય કે જયારે જરૂર પડે ને ત્યારે કઈ કામમાં ન થાવ, તો ખાલી ભાષણ જ ઠોકતો હોય મોટા મોટા સ્ટેજ ઉપર. તમારા સંતાનો નામ કરી દેવું, તમારા દીકરાઓ નામ કરી દેવું, તમારી દીકરીઓ નામ કરી દેવું. સરદારધામનો હમણાં એક કેસ આવ્યો હતો અમારી પાસે, ઓળખાણ વગેરે આપતા નહોતા એડમિશન. એ ટાઈપના છે, હાલે છે ત્યારે સમાજમાં ઠેકે. અને સમાજના ઠેકેદારોને પેલા વિનંતી, ઘડીક થઈને તો તમે છો ને માણસો ને તેડી તેડી ને વરાસ અને ચક્કર મરાવો છો ને એના વિરુદ્ધ હોતા ને પોસ્ટ લખવા મળો છો કે ફલાણો ગાયબ થઈ ગયો, ઢીકડી ગાયબ થઈ ગઈ, ઢીકડો હવે દેખાતો નથી માર્કેટમાં. શરમ આવી જોઈ. સમાજનો દીકરો થોડોક નિષ્ફળ જાય તો તમે એની વાહે હાથ ધોઈને પડી જાઓ, સમાજની દીકરી થોડીક સફળ થાય તો તમે એની સફળતા ન જોઈ શકતા. શરમ આવી જોઈ. સમાજની ઓલી બે લગામ ઘોડી બહરાટી બોલાવીને સમાજને ગાળું દેતી હતી. ત્યાં કેમ તમારી બધા મોઢા ભેહાઈ જાય છે? એક વારે નથી કેતા કે તું સમાજ વિરુદ્ધ આમ ન બોલતી કે તે હું કામ આમ કીધું? ત્યાં ખબર છે તમારા હાથ પેઢીના સોપડા લઈને ખોલીને મૂકી દે. તમારે વિરોધ કરવો છે ને તો દરેક જગ્યાએ કરો, એક જ જગ્યાએ નહીં. અને મેં ખાલી એમ જ લખ્યું છે કાજલ હિન્દુસ્તાનીને ખુલીને સપોર્ટ. સપોર્ટ એટલા માટે લખ્યું હતું કે મને કાલે જયભાઈ લાઈવ કર્યું હતું અને મેં એ બેનનો વિડીયો જોયો. મને એવું લાગ્યું કે ભલે આમાં બધું સાચું નથી પણ અમુક ટકા તો સાચું જ છે. અને એક સ્ત્રીને સ્ત્રીનો સપોર્ટ મેં હંમેશા કીધું છે કે લેડીઝ જ લેડીઝને સપોર્ટ કરતી સારી લાગે. અને કદાચ ચાલો આપણા સમાજની દીકરી હોવને એનાથી ભૂલ થઈ ગઈ હોય ને તો મોટું મન કરીને જાતું કરી દેવાય. મુઠી મુઠી જેવડી નાઈતું છે આપણા ગુજરાતમાં, એમાં કેવડો હશે જરીક જોવો. એના ભાઈ ભાઈ બેન દીકરાઓથી દીકરીઓથી કાંઈ પણ ભૂલ થાય ને તો એ પકડી નથી બેસાતો. અને કદાચ એના મનમાં એવું હોય ને તો એ મનમાં રાખે છે, એને જાહેરમાં ભગવવા નથી મળતા. હાલી મેળા સો આની આ કૃષ્ણ એ જો ઘર ભાંગી નાખ્યું હોય ને તો એમ કહેવા આવે
અમને ખબર જ હતી અહીંયા નો ટકે, ઓલામાં કઈ લેવાનું નથી. અને એ કૃષ્ણે હાકી નાખ્યું એમ કે આ એમ ઘરવાળાને હારતી નહીં હોય. પેલા માનસિકતા સુધારો. તમે મૂળમાં કોઈ વ્યક્તિ વિશે કઈ જાણતા નથી ને, હે જાણતા નથી ને. અને દુનિયાના કોઈ પણ કપલમાં, બે કપલમાં છે ને, એ બે ચડાચડીના પાત્ર હોય જ નહીં કોઈ દિવસ, બરાબર. એ કાજલ હિન્દુસ્તાની વિશેની વાત કાલે પોસ્ટ લખી છે ને, એમાં એક ભાઈ બિચારા દુખાવો છો, અને એક ભાઈ લખ્યું કે બેનો ટમાટો વિરોધ થાય, અને સ્ત્રી માટે એવું લખી નાખવાનું ગમે એટલો કરે મેકઅપ નો, ખટ્ટા ઠઠ્ઠારો ખટ્ટારો ખટ્ટારો. એ ઓલા કાજલબેન માટે લખ્યું છે, હું એમ નથી કે અમારા માટે લખ્યું. મારા માટે લખે તો મને હું ફેર પડે. વાણીની સભ્યતા ગુમાવી દઈને બોલ. તમે પાસે એમ કે અમે સમાજમાં રહેવી છે, સમાજને નામે સરી ખાતા રોટલા શીખતા હોશિયારીના દીકરા થવામાં, એને કે તમારે છે તમને રીલ બનાવી બનાવીને મળો છો કમાવા, પછી 50 રૂપિયા જે તમને આપે ફેસબુક વાળો, જેને કાંઈ ખબર જ પડતી ને બગડા બેની, એને હોતા નથી રાજકારણમાં આવી દઉં બોલો. અમે ચોખ્ખું કહીએ કે અમે રાજકારણ માટે નથી બેના, કારણ કે અમે એટલું સહન ન કરી દઈએ હોય એવું હોય બાપાને હામું કહી દેતા હોય, હાસું કહી દેતા હોય. આ સ્વભાવ આપણો રાજકારણમાં ન હાલે, કારણ કે રાજકારણમાં બધી ઉપાયટું ખપાયટું પડ્યું છે, ત્યાં આપણે ન હાલવી. પણ અમે જે ક્યાં હાલે એમ નથી ને, એને હોત ને રાજકારણમાં બેસી જવું, અને આને આમે રાજકારણ લઈ આવે બોલો. કોકે લઈ જોયું આ પિયણ ને કોંગ્રેસ યણ, મેં મારી જિંદગીમાં મજા મોજ આવીને તો હું વોટ દેવા કેસ નગર વોટ દેવાય નથી જતી, એ ટાઈપની બાઈક છું. અને વોટનું મહત્વ મેં સમજાવ્યું છે કે વોટ તમારે કાંઈ પણ વસ્તુ સરકારી લાભ લેવો હશે કે સરકાર પ્રત્યે કાંઈ પણ લખવું છે કે કોઈ પણ સવાલ કરવો હશે ને, તો તમે પહેલાં વોટ આપો. વોટનો અધિકાર તમને મળ્યો હોય ને વોટ આપો ને તો જ તમારે આ બધી વસ્તુ લખાય ને કહેવાય કે અમારા માટે ગવર્નરે આમ ન, સરકારે આમ ન કર્યું કે આમ ન કર્યું ને આ કર્યું ને ફલાણું ન કર્યું. વોટ દેવાનો હોય તે આખો દી મેચ જોતા હોય ને, વોટ દેવાનો જે એ પાસે પોસ્ટ હોત ને લખે. એટલે જે કરતા એ કરજો, આપણે રોજ લાઈવ કરશું, મજા આવશે. એમ બે હમણાં ક્યાં દિવસની મજા, શાંત જ હતા. હવે તો પરીક્ષા ને બે પેપર જ રહ્યા છે, 3 મહિનાનું વેકેશન છે છોકરાનું, ધબધબાટી બોલાવશું, બરાબર. બાકી આઈ સપોર્ટ કાજલ હિન્દુસ્તાની, અને મારો તો મન પોતાને હોય જ. બાય બાય.